થી વધુ એક વેપારીએ આપઘાત કરી લીધો। સફલ પરિસરમાં રહેતા કેમિકલના વેપારીએ આપઘાત કર્યો। ફ્લેટની છત પરથી વેપારીએ પડતું મૂકી સુશીલ ટિબેડાવાલા નામના વેપારીએ આપઘાત કરી લીધો। લોકડાઉનમાં વેપારીને ધંધામાં ખોટ આવી હતી। ઓમ પંજાબી નામના વ્યાજખોર પાસેથી નાણાં લીધા હતા। વ્યાજખોર મહિને 5% વ્યાજ લેતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 20 લાખની સામે 1 કરોડ ચૂકવ્યા છતાં પરેશાન કરતો હતો। મૃતકના ઘરેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે। પરિવારને વ્યાજખોરે મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે। તો વ્યાજના વિષચક્રમાં વધુ એક જીવ હોમાયો છે। આ વખતે એક વેપારીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, આત્મહત્યા કરી લીધી છે। સુશીલ ટિબડેવાલ નામના વેપારીએ આપઘાત કર્યો છે। લોકડાઉનમાં આ વેપારીને મસમોટી ખોટ ગઈ હતી અને વ્યાજે રૂપિયા લીધા હતા ઓમ પંજાબી નામના શખ્સ પાસેથી, જે મહિને 5% વ્યાજ લેતો હતો। આક્ષેપ કરવામાં આવ્યો છે કે 1 કરોડ ચૂકવ્યા છતાં ધમકીઓ આપવામાં આવી હતી। મૃતકના ઘરેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે। લિફ્ટમાં જતા સીસીટીવી પણ સામે આવ્યા છે। નામના હાઈરાઈઝ ફ્લેટ્સ આવેલા છે ત્યાં સુશીલભાઈ રામકરણ ટિબરેવાલ, જેઓની ઉંમર 62 વર્ષ, 12મા માળે તેઓ રહેતા હતા, ત્યાંથી ઉપરથી કૂદી અને ગઈકાલે સવારના અગિયાર વાગ્યાની આસપાસ સુસાઇડ કરેલ છે। અને એ બાબતેની જાહેરાત થતાં અત્રેના પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની તપાસ તજવીજ ચાલુ છે। પ્રાથમિક તપાસમાં અત્યાર સુધીની તપાસની અંદર અમે ફોરેન્સિક એક્સપર્ટ એફએસએલની મદદ મેળવેલ છે અને ઓટોપ્સી રિપોર્ટ એટલે કે પોસ્ટમોર્ટમ, ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરાવેલ છે। એમાં એફએસએલ અધિકારીની સૂચના મુજબ અમે પુરાવાનું એકત્રીકરણ કરેલ છે। અન્ય સંયોગિક પુરાવા મેળવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। હાલ સુધીની તપાસમાં અમારે આવી કોઈ હકીકત બહાર આવેલ નથી। આજે જે તપાસ સંયોગી પુરાવાના મેળવવામાં આવશે એના આધારે આગળની લાઇન ઓફ ઇન્વેસ્ટિગેશન નક્કી કરવામાં આવશે। Thank you.